દ્વારકા નજીક બરડીયા ગામ પાસે પથ્થરની લીઝવાળી જગ્યામાં એક વૃદ્ધની લાશ મળી આવતા ખળભળાટ થયો છે મૃતદેહ પર ઈજાના નિશાન જોવા મળતા બોથડ પદાર્થ વડે પ્રહાર કરી હત્યા નિપજાવવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે એલસીબી સહિતની પોલીસ ટુકડીઓએ આ પ્રકરણમાં ગહન તપાસ આરંભ કરી છે મૃતક કચ્છના અંજાર તાલુકાના વીરા ગામના મેમાભાઈ પાચાભાઈ ચાવડા હોવાની માહિતી છે મૃતક યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે દર્શનાર્થે આવ્યા હતા દરમિયાન તેમને ગોમતી ઘાટ પાસે કોઈ દેવીપૂજક દંપતીનો ભેટો થયો હતો આ દંપતી તેમને કોઈ પણ રીતે બરડીયા પાસે આવેલ પથ્થરની લીઝવાળી જગ્યા સુધી લઈ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ પ્રકરણમાં આરોપી પોલીસના હાથવેતમાં જ હોવાની ચર્ચા છે જામનગરમાં સમર્પણ ફાટક પાસેથી સ્કૂટર ઉપર પસાર થઈ રહેલ કેયુર ગીરીશ ડોબરિયા ઉર્ફે કૈલાને પોલીસે અટકાવ્યો હતો પોલીસને શંકા જતા સ્કૂટરની તલાશી લેવામાં આવી હતી સ્કૂટરમાંથી અંગ્રેજી શરાબની ચાલીસ બોટલ મળી આવતા પોલીસે કેયુરની અટકાયત કરી હતી શરાબના સપ્લાયર તરીકે નાખેડીના એક શખ્સનું નામ બહાર આવ્યું હોવાની માહિતી છે ખંભાળિયામાં ગોવાડફળી વિસ્તારમાં વસવાટ કરતાં એક ગરીબ પરિવારે મજબૂરી વર્ષ રૂપિયા સાઠ હજાર ઊંચા વ્યાજે ઉધાર લીધા હતા તે રકમ ભરપાઈ ન થતાં વ્યાજખોરોએ પરિવારની જગ્યા પર કબજો કરી લીધો હતો પરિવારના એક સંબંધીએ આ પ્રકરણ અંગે એસપી નિતેશ પાંડેનું ધ્યાન દોર્યું હતું જેના પગલે એસપીના આદેશ મુજબ સ્થાનિક પોલીસે પીડિત પરિવારને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવ્યો છે વ્યાજ તથા પેનલ્ટી માફ કરાવી મૂળ રકમ બે મહિના માં ભરપાઈ કરવામાં આવે એવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે પોલીસે ગરીબ પરિવારને વ્યાજના વિષ ચક્રમાંથી બચાવી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે